નમસ્કાર બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બોટાદ જિલ્લા કલેક્ટર કોરોના પોઝિટિવ જિલ્લા કલેક્ટર બિજલ શાહ કોરોના સંક્રમિત થયા છે મતદરીએ મહારાષ્ટ્રના માછીમારોનું ધીંગાણું નવા બંદરની બોટને ઘેરી ટંડેલ ખલાસીઓ પર હુમલો કરી બોટને તોડી નાખી પાંચ ખલાસી ઇજાગ્રસ્ત બીજી લહેર કરતા પાંચ ગણી ઝડપથી વધી રહ્યો છે કોરોના છ દિવસમાં 654 થી 4213 કેસ થયા પાંચ દિવસમાં 14000 ની પીક તોડે તો નવાઈ નહીં અમદાવાદમાં કોરોનાનો કહેર ઓગસ્ટથી ડિસેમ્બરના પાંચ મહિનામાં આવેલા કુલ 2282 જેટલા જ કેસ એક દિવસમાં આવ્યા હવામાનની અસર અમદાવાદ આવતી જતી સાત ફ્લાઇટ એક કલાક વધુ સમય મોડી 12 કેન્સલ શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી કોરોના સંક્રમણને લઈને અરવલ્લીનું તંત્ર સક્રિય બન્યું છે તો પ્રભારી સચિન રૂપવંતસિંહ અરવલ્લી દોડી આવ્યા છે તો અરવલ્લી કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી છે તો કોરોનાની સ્થિતિને લઈને લીધી છે માહિતી તો જિલ્લામાં આજે કલમ 144નું જાહેરનામું થયું છે પૂર્ણ તો નવા જાહેરનામામાં વધુ નિયંત્રણોની શક્યતા છે તો કોરોના સંક્રમણને લઈને અરવલ્લી તંત્ર સક્રિય બન્યું છે પ્રભારી સચિવ રૂપવંતસિંહ અરવલ્લી દોડી આવ્યા છે તો અરવલ્લી કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી તો કોરોનાની સ્થિતિને લઈને તેમણે માહિતી લીધી છે તો જિલ્લામાં આજે કલમ 144નું જાહેરનામું થાય છે પૂર્ણ તો નવા જાહેરનામામાં વધુ નિયંત્રણોની શક્યતા છે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ રહેશે તો હવામાન વિભાગે કરી છે આગાહી કમોસમી વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મોડાસા મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં લઘુત્તમ તાપમાન 3-5 ડિગ્રી ઘટતા ઠંડીનું પ્રમાણ વધશે તો બે દિવસ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ રહેશે તો રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની સંભાવના છે તો હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી તો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે તો અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મોડાસા મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં લઘુત્તમ તાપમાનનું 3-5 ડિગ્રી ઘટતા ઠંડીનું પ્રમાણ વધશે તો બે દિવસ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ રહેશે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી તો જિલ્લાના સરહદી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે થરાદ અને સુઈગામ તાલુકામાં ફરી વરસાદનો માહોલ સર્જાયો છે થરાદના લુવાના ગામની આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો તો સુઈ ગામના ઉચ્ચાસનમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે તો કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે તો એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો તો જિલ્લાના સરહદીય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે થરાદ અને સુઈ ગામ તાલુકામાં ફરી વરસાદનો માહોલ જોવા મળ્યો તો થરાદના લુવાન ગામના આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો તો સુઈ ગામના ઉચ્ચાસણમાં પણ કમોસમી વરસાદ થયો છે કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળ્યો તો એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી કાંકરેજમાં રાજ્ય કક્ષાના મંત્રી અને બનાસ બેંકના ચેરમેનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે તો કાંકરેજના કુંભારવા આશ્રમ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ તો નવનિયુક્તિ અને વર્તમાન સરપંચોના અભિવાદન કાર્યક્રમ એક તરફ જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને બીજી તરફ નેતાઓ જ કોરોના ગાઈડલાઈનના ઉડાવે છે ધજાગરા તો કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનાર આમ જનતા સામે કાર્યવાહી કરતા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે તો કાંકરેજના રાજ્ય કક્ષાના મંત્રી અને બનાસ બેંકના ચેરમેનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે તો કાંકરેજના કુંભારવા આશ્રમ ખાતે યોજાયો હતો કાર્યક્રમ
तो नवनियुक्ति अने वर्तमान सरपंचना अभिवादन कार्यक्रम एक तरफ जिल्लामां कोरोनाना केसो वधी रह्या छे अने बीजी तरफ नेताओ ज कोरोना गाइडलाइनना उड़ावे छे धजागरा। तो कोविड गाइडलाइनो भंग करनार आम जनता सामे कार्यवाही करता तंत्र सामे पण उठ्या छे अनेक सवालो। ઈડર તાલુકાના ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીના નામે છેતરપિંડી કરવામાં આવી છે। કરાયલ ડોલ્ફિન એગ્રો સીડ્સ નામની કંપનીના માલિક દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લઈને કરોડોની મગફળીની ખરીદીને વ્યાપાર કરી વ્યાપારી પલાયન થયો છે। તો ખોટા ચેકો આપીને ખેડૂતો સાથે ઠગાઈ કરી તો ઈડર તાલુકાના મેસણ, ભદ્રેસર, કડિયાદરા, ચોરીવાડ, ચોટાસણ, ચિત્રોડા, લક્ષ્મણપુરા, ડુંગરી, દરામલી, પોશીના, સાબલી, મોટા કટોડા, નરસિંહપુરા, જાદર તેમજ ગામબોઈ, રાયગઢ જેવા ગામોમાંથી પોતાના દલાલો મારફતે મગફળી ભરાવીને ડોલ્ફિન એગ્રો સીડ્સના માલિક રાજુભાઈ સેગાભાઈ પ્રજાપતિ નામના શખ્સ દ્વારા ઉપરોક્ત ગામના તમામ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી હતી। આ વ્યક્તિ અગાઉ પણ પ્રાંતિજ તાલુકામાંથી ડાંગરની ખરીદીમાં પણ આ જ રીતે ખરીદી કરીને ખેડૂતોને છેતર્યા હતા। આ બાબતની ખેડૂતોને ખબર પડતા ખેડૂતોના ગાળામાંથી મોટી સંખ્યામાં ઈડર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવ્યા હતા। તો ઈડર પોલીસે ફરિયાદ લખીને આરોપીઓને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે। રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી અને દેવિકાબા કોલેજના સંયુક્ત ઉપક્રમે સેલવાસમાં બે દિવસીય કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 140થી વધુ મહિલાઓને વિનામૂલ્યે ચેકઅપ, નિદાન અને સારવારનું આયોજન કરવામાં આવ્યું। સેલવાસ લાયસન્સ ઇંગ્લિશ સ્કૂલ પરિસર ખાતે રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા બે દિવસીય બ્રેસ્ટ અને કેર્વિકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તો કેમ્પમાં 140થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો। આ કેમ્પની ચકાસણી દરમિયાન જો કોઈ મહિલાને કેન્સરના લક્ષણો દેખાયા હોય તો તેઓને આવશ્યક સૂચનાઓ આપવામાં આવી અને તેમને રાહત દરે ઇલાજ કરી આપવામાં આવશે। તો રોટરી ક્લબ સંચાલિત અદ્યતન બસ યુનિટના બ્રેસ્ટ અને સર્વાઇકલ સ્ક્રીનિંગના બધા જ મશીનો ઉપલબ્ધ છે। તો રોટરીના ઇવેન્ટ ચેપ્સર અજુ દેસાઈના જણાવ્યા અનુસાર મહિલાઓમાં 35 વર્ષની વધુ ઉંમરની મહિલાઓએ કેન્સરની ચકાસણી કરાવવી જરૂરી છે। આ કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને અર્લી કેન્સર ડિટેક્શન અંગે સમજ આપવામાં આવી હતી। ગયા વર્ષની કોરોનાની કપરી મહામારી બાદ લોકો આયુર્વેદિકનું મહત્વ સમજી ગયા છે, પરંતુ અલગ અલગ ઔષધિ અલગ અલગ રોગોમાં કારગત હોય છે અને ઘણી વાર મળવી પણ મુશ્કેલ હોય છે। ત્યારે આપણા ખેડૂતો જો આવી ઔષધીય ખેતી કરતા થાય તો આસાનીથી મળી રહેવાની સાથે નવી ખેતીના અનેક ફાયદા પણ મળે ને સારી આવક આપોઆપ મળે, એવું જ એક ઉદાહરણ છે શતવારી। તો અમરેલીના પીઠવાડીના દિલીપભાઈ ખેડૂતને આ શતવારીની ખેતી કરી છે। પશુ આહારની સાથે માનવજાત માટે પણ વરદાન રૂપ સાબિત થયેલી ઔષધમાંની એક એટલે શતાવરી। ભરૂચ પૂર્વ પટ્ટીના ગામોના ખેડૂતોનો કડોદ સબસ્ટેશન ઉપર હલ્લાબોલ, તો બપોરે મળતી વીજળીનો સમય રાતનો કરાતા રોષ ફેલાયો છે। તો ભરૂચ પૂર્વ પટ્ટીના કડોદ, તવરા, કરશન, નિકોરા સહિત આસપાસના ગામોના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બપોરે મળતી વીજળીનો સમય બદલી રાતનો કરી દેવાતા કડોદ બસ સ્ટેશન પર સબસ્ટેશન ઉપર ખેડૂતો રજૂઆત કરવા ધસી ગયા હતા। તો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડોદ સબસ્ટેશન પરથી આપતી કૃષિલક્ષક વીજળીનો સમય ગુરુવારથી અચાનક રાતનો કરી દેવામાં આવતા ખેડૂતોમાં દેકારો મચી ગયો છે। ઠંડી અને ઝેરી જાનવર તેમજ દીપડાના ભય વચ્ચે રાતે મળતી વીજળીમાં પણ પાણી આપવામાં જોખમ હોવાની સાથે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે। અચાનક ખેડૂતોને આપવામાં આવતી વીજળી જે દિવસને બદલે રાત્રિનો સમય કરતા કેટલાક ખેડૂતોને ખેતરોમાં ઓટો સિસ્ટમમાં રાખેલી મોટર અચાનક જ વીજળી સાથે અપાતા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થયું હોવાનો આક્રોશ ઠલવાઈ રહ્યો છે। ફરીથી ખેડૂતોને દિવસમાં આપવામાં આવતી વીજળી રેગ્યુલર મળે તેવી માંગ સાથે ખેડૂતો વીજ મથક પર ઉમટી પડ્યા હતા। કાયમરોહણ ચોકડી જાથી ડાંભોઈ, સાતલી, પોરતરસાલી અને કરજણ જઈ શકાય છે તેવી કાયારોહણ જેવી મોટી ચોકડી પર છત્રાલ ગામ તરફથી આવતાવાળા રોડ પર લગાવેલા માર્ગદિશા સૂચક બોર્ડ પર કાયમરોહણ ગામથી રૂવાદ ગામ ફક્ત 5 કિલોમીટરની દૂર પર આવેલું ગામ છે, જ્યારે બોર્ડર પર 22 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે। જ્યારે તરસાલી જે વડોદરાનો એક ભાગ કહેવાય છે તે કાયમરોહણ ગામથી ફક્ત 5 કિલોમીટર દૂર દર્શાવવામાં આવ્યું છે। જ્યારે ગૂગલ મેપમાં સર્ચ કરીએ
तो कायावरोहण थी तरसाली 24 किलोमीटर दूर बतावे छे। आटली मोटी भूल ने लईने राहदारीओ बोर्ड જોઈને ગુંચવાઈ જાય છે, તો કોન્ટ્રાક્ટરો ફક્ત પોતાનું કામ કરી રૂપિયા લઈ છૂટા થઈ જતા હોય છે અને આવો ગુંચવાડો, આટલી મોટી ભૂલો સામાન્ય જનતાને ત્યાંથી જતા આવતા રાહદારીઓને વર્ષો વર્ષ વરસ મૂંઝવણમાં મૂકી દેતી હોય છે। તો ત્યારે આટલી મોટી બેદરકારીને લઈને ગ્રામ્ય વિસ્તારોના લોકો અને દૂરથી આવતા લોકો બોર્ડ પર આટલા મોટા ગુંચવાડાને લઈને પોતે ગુંચવાઈ જાય છે, ત્યારે રાહદારીઓ તંત્રને સવાલ કરે છે, આટલા મોટા બોર્ડ પર આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે અને અત્યાર સુધી તેને સુધારવા માટે કેમ કોઈ આવ્યા નથી। રૂવાદ કેટલા કિલોમીટર થાય છે? 6 કિલોમીટર। અને તરસાલી? તરસાલી 24 કિલોમીટર। તો આ તમારી પાછળ જે બોર્ડ માર્યું છે એ સાચું છે? ખોટું છે। આ તંત્રને એ બેદરકારી દેખાય છે? બેદરકારી કહેવાય આ તંત્રને। બોર્ડ ખોટું છે, અહીંયાથી લોકો ઘણા ખરાબ ભૂલા પડીને પાછા જાય। પ્રશાસક 3 દિવસીય દોરા પર પહોંચ્યા, સેલવાસ દુકાનો બંધ કરાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે। સેલવાસ સંઘ પ્રદેશના વડા પ્રશાસક પ્રફુલ્લ પટેલ 3 દિવસીય દોરા પર સેલવાસ પહોંચ્યા, તો પ્રશાસકના સાથે દમણ હેડક્વાર્ટર ઉચ્ચ અધિકારીઓ પણ સેલવાસ આવેલા છે। પહેલા દિવસે પ્રશાસક સેલવાસમાં નિર્માણાધીન જૂની પંચાયત માર્કેટની શોપિંગ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ ગ્રાઉન્ડ, ધ્વસ્ત કરાયેલ ટાઉન હોલ, નિર્માણાધીન સબ્જી માર્કેટ, ડોકરમરડીમાં ગવર્મેન્ટ કોલેજમાં ચાલતા પ્રોજેક્ટના નિરીક્ષણ કરી પછી પ્રશાસક કાફિલા સાથે દાદરા નીકળી ગયા, તો દાદરામાં પણ ઘણા પ્રોજેક્ટો ચાલતા છે। આજની વિઝિટ બાદ પ્રશાસકે યાત્રી નિવાસ હોટલમાં રાત્રિ રોકાણ કરશે, તો તેઓ VBCLમાં ચાલતી નવી બિલ્ડિંગનું પણ નિર્માણ કરશે, તો સ્કવાયવોર્ડ સાયલી સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં ચાલતું કામોનું પણ નિરીક્ષણ કરશે, તો તેમના સાથે રહેલા દાના કલેક્ટર, RDC, PWDના અધિકારીઓ સાથે નિર્માણાધીન પ્રોજેક્ટોને લઈને પ્રશાસકે ચર્ચા કરતા અને જરૂરી સૂચનો કરતા દેખાયા હતા। તો પ્રશાસકના આ 3 દિવસના દોરાથી દાનહના વિકાસ પ્રોજેક્ટને વેગ મળવાની આશા છે। તો બીજી બાજુ પ્રશાસકના વિઝિટ સમયે જૂની પંચાયત માર્કેટ સેલવાસ 4 રસ્તા સુધીના દુકાનોને પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। સૌરાષ્ટ્રના અરબી સમુદ્રમાં સંખ્યાબંધ મહારાષ્ટ્રની બોટો મધરાત્રે નવા બંદર અને સૈયદ રાજપરા નજીકના 50 નોટીમોલ દરિયામાં ઘૂસી દાદાગીરીથી ફિશિંગ જાળ બિછાવી કિંમતી માછલીઓનો જથ્થો ઉપાડી લઈ જતા હોય છે। તેના કારણે સ્થાનિક નાના બંદરોના માછીમારોને ભૂખે મરવાનો વારો આવ્યો છે। આવી જ ઘટના નવા બંદરની 50 નોટિકલ માઇલ દરિયામાં બની હતી, તો જેમાં મહારાષ્ટ્રની બોટોએ નવા બંદરની એક બોટને ઘેરી લઈ તેની સાથે બોટ ભટકાવી તોડીને દુબાડવાની કોશિશ કરી હતી અને 4 ખલાસી તેમજ 1 ટંડેલને માર માર્યો હતો। બનાવને પગલે 5ને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, તો ઉના તાલુકાના નવા બંદર સૈન્ય રાજપરા નજીકના દરિયામાં મહારાષ્ટ્રની સંખ્યાબંધ બોટો ઘાતક હથિયાર સાથે આવીને ગેરકાયદેસર રીતે ફિશિંગ કરી જાય છે। સ્થાનિક માછીમારોની ફિશિંગ નેટને નુકસાન કરીને ફિશિંગ પણ કરવા દેતા નથી, તો ખુલ્લેઆમ ગુંડાગીરી કરીને સ્થાનિક માછીમારોની બોટોને ચારે તરફથી ઘેરી લઈ એકબીજાની બોટો સાથે ટક્કર મારી દુબાડી દેવાના પ્રયાસો કરતા સાથે બોટના ટંડલ અને ખલાસીઓ પર હુમલા કરતા હોવાથી આ વિસ્તારના માછીમારોમાં ભારે રોષ છવાયો છે। ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ નોંધાયા બાદ ફરી કોરોનાના કેસોમાં વિસ્ફોટ થઈ રહ્યો છે। 2021માં બીજી લહેરમાં રાજ્યમાં 27 એપ્રિલે 14,352 કેસની પીક નોંધાઈ હતી, તો ગઈકાલે આપણા રાજ્યમાં 4,213 કેસ નોંધાયા હતા। ગઈ વેવમાં 9 એપ્રિલે 4,511 કેસ નોંધાયા, ત્યારબાદ માત્ર 18 દિવસમાં જ પીક આવી ગઈ હતી, તો ત્યારે તે વખતના કેસની વિગતો જોઈએ તો 10 માર્ચે 675 કેસ નોંધાયા હતા અને ત્યાંથી 4200નું બેરિયર 9 એપ્રિલે તૂટ્યું હતું, જે દિવસે 4541 કેસ નોંધાયા હતા। તો આમ ગત વખતની વાત કરીએ તો 675 કેસથી 4200 પહોંચતા એક મહિનો લાગી ગયો હતો, જ્યારે કે આ વખતે 31 ડિસેમ્બરે 654 કેસ હતા અને ત્યાંથી ફક્ત 6 દિવસમાં જ 4200નું બેરિયર તોડીને 4213 કેસ નોંધાયા હતા, તો બીજી વેવની તુલનામાં આ વખતે 5 ગણી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે। આ ગતિને જોઈએ તો 14,353ની ગુજરાતની ઓલ ટાઈમ પીક પર પહોંચતા ગઈ વખતે 18 દિવસ લાગ્યા હતા, તો તેની સરખામણીએ આ વખતે ડેલી એવરેજ જોઈએ તો માત્ર 5-7 દિવસમાં જ પહોંચી શકીએ છીએ અને શક્ય છે કે આ વખતે કુલ કેસમાં 20,000નું બેરિયર પણ તોડી નાખશે।
शहर में छेल्ला 24 कलाक दरमियान कोरोना ना नवा 2281 केस नोंधाया छे, जे ऑगस्ट थी डिसेम्बर सुधीना 5 महीना में नोंधायेला 2282 केस जेटला छे। छेल्ला एक अठवाडिया में शहर में नोंधायेला 8629 केस छेल्ला 5 महीना में आवेला केस करता 5 गणा वधारे छे। हाल शहर में 6800 एक्टिव केस है, जेमांथी 65 दर्दी ने सीविल एसवीपी में दाखिल करवामां आव्या छे, जारे 105 दर्दी खानगी हॉस्पिटल में है। राहत की बात तो ये छे के 6800 मात्र 2.5% दर्दी ने दाखल करवानी फरज पड़ी है। शुक्रवार 2281 केस में 39 दर्दी एट्ले कि 1.7% दर्दी दाखल करवामां आव्या छे, जो कि मोटी संख्या में संक्रमितों होम आइसोलेशन में सारवार मेळवी रह्या छे। अन्य राहत की बात ए छे कि सतत बीजा दिवसे शहर में ओमिक्रोनो एक पण दर्दी नोंधायो नथी। आ उपरांत 580 दर्दी साजा थता तेमने विविध हॉस्पिटलों में रजा आपी देवामां आवी हती। राज्य सरकारे पण शहर अने गुजरात में वधी रहेला कोरोनाना केसों ने ध्यान में राखी शुक्रवार सांजे नवी एसओपी जाहिर करी हती। आरोग्य मंत्री ऋषिकेश पटेल की अध्यक्षता में शनिवार बपोरे 12 कलाके रिवरफ्रंट हाउस खाते कोरोना की समीक्षा की बैठक मिली थी, जेमा प्रभारी सचिव म्युनिसिपल कमिश्नर सहित आरोग्य अधिकारी उपस्थित रहेवाना हता। शहर में चाली रहेला 15-18 वर्षना बाळकोना रसीकरण में शुक्रवारे रसीनो जत्थो न होवाने पगले आरोग्य विभाग हेठळ शहरनी मात्र 26 स्कूलों में रसीकरण शक्य बन्यु होवानुं आरोग्य विभागे जणाव्युं छे। तो किशोर वयना बाळकोने मात्र कोवेक्सिन मुकवामां आवे छे, जे रसीना मात्र 8000 डोजनो जत्थो शुक्रवारे आरोग्य विभागनी पासे हतो, जेने पगले मेगा वेक्सिनेशननुं आयोजन पड़तुं मुकवामां आव्युं हतुं। मात्र 5112 विद्यार्थीओने रसी मुकवामां आवी, तो कॉर्पोरेशनना आरोग्य विभाग द्वारा जणाव्या मुजब शहेरमां छेल्ला 5 दिवसमां थयेला रसीकरणमां पण राज्यमां वडोदरा कॉर्पोरेशन अग्रेसर छे। शनिवार माटे मात्र 9000 डोज कोवेक्सिनना फाळवामां आव्या छे, जेने पगले शनिवारे रविवारे सांजनी रसीकरणनी साइडने बदले सवारथी ज रसीकरण शरू करवानो निर्णय करवामां आव्यो छे। 96660 ना लक्ष्यांक सामे अंदाजे 54% जेटलू रसीकरण थयुं छे। तो शुक्रवारे शहर में चाली रहेला सामान्य नागरिकोना रसीकरण अने बाळकोना रसीकरण अंगेना सेंटरो कॉर्पोरेशननी वेबसाइट पर देखाया हता, जारे कोवेक्सिन मुकावा आवेला नागरिकोने रसीकरण सेंटरो परथी परत जवानो वखत आव्यो हतो। दामडा गामे झड़पायेला खनिज चोरी में फरियाद 34.64 करोड़ना मुद्दा माल साथे फरियाद नोंधाई। तो सुरेंद्रनगर शहरना सायला चोटीला थानमुड़ी पंथक में कुदरती भंडारना मळी आवता होय छे तेवा संजोगोमां खनिज माफियाओ द्वारा बेफाम रीते कुदरती भंडारनी चोरी करवामां आवती होवानी राव फरियाद अवारनवार थती होय छे। तेवा संजोगोमां सुरेंद्रनगर खाण खनिज विभाग अने सायला पोलीस तेमज लींबड़ी डीवायएसपी द्वारा राफला सायला तालुकाना सुडामड़ा गामे पत्थरनी गैरकायदेसर रीते खनिजनी चोरी थती हती, तेना उपर रेड करवामां आवी हती। तो 1 जान्युआरीना रोज रेड करवामां आवी त्यारे खाण खनिज विभाग द्वारा डम्पर चरखी सहितनो मुद्दा माल जप्त करवामां आव्यो हतो। त्यार मामले आजे तेनी तपासनी कामगीरी करी अने खनिज माफियाओ सामे फरियाद दाखल करवामां आवी छे, त्यारे डम्पर चरखीओ पत्थर सहित कुल 34.64 करोड़ रूपियाना मुद्दा माल साथे पोलीस फरियाद दाखल करवामां आवी छे। आ मामलानी आगळनी कार्यवाही लींबड़ी डीवायएसपी ने सोंपवामां आवी छे अने कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी छे। त्यारे जिल्लामां खनिज चोरी अटकाववा माटेना जिल्ला पोलीस अने खनिज विभागना प्रयासो हाथ धरवामां आव्या छे। तो बुलेटिनमां बस आटलुं ज, वधु समाचार जोवा माटे जोता रहो अरवली समाचार, एटले तमारो विस्तार, तमारी वात।